અંગદાન ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા માધ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે શહેરમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટના ગરબાઓમાં કે શેરીઓમાં ગરબાઓમાં ખેલૈયાઓને અંગદાનનું મહત્વ સમજાવવા સાથે અંગદાનના શપથ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ

નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલા તમામ ખેલૈયાઓ તેમજ લોકોને અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા ખોડલધામ કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા અંગદાન જાગૃતિ માટે વિશેષ થીમ પણ રાખવામાં આવી હતી અને લોકોને સરળતાથી અંગદાનનું મહત્વ સમજાય તે માટે વખતો વખત જાહેર મંચ ઉપરથી અનાઉન્સમેન્ટ કરવામાં આવતું હતું નવરાત્રી દરમિયાન પીપી સમાણી ગ્રુપ દ્વારા આયોજિત અંકલેશ્વરમાં ગાર્ડન સિટી નવરાત્રીમાં પણ અંગદાન શપથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં જીવનદીપ ટીમના વલ્લભભાઈ ચૌધાણીએ ઉપસ્થિત હજારો લોકોને અંગદાનના શપથ લેવડાવ્યા હતા કે ખેલૈયાઓ પણ આ એવેરનેસ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશનની કાર્યસીમા હવે માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી નવરાત્રીમાં સુરત બહાર અન્ય સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અંગદાન વિધિના ઘણા બધા કાર્યક્રમો થયા છે વધુમાં વધુ લોકો અંગદાન માટે જાગૃત થાય અને જરૂરિયાતમંદોને એનો લાભ મળે એકમાત્ર એ હેતુથી સંસ્થા દ્વારા સતત જાગૃતિ અને શપથ કાર્યક્રમો થઈ રહ્યા છે અંકલેશ્વરમાં યોજાયેલા શપથ કાર્યક્રમમાં સ્થાનિક અને સુરતની પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શપથ લેવડાવવાના ફાયદા વ્યક્તિ શપથ લે છે જેનાથી લાભ સમાજને થવાનો છે શપથ એક વ્યક્તિ લેશે પણ એ શપથ વિચારનો દીવડો બનીને ધીરે ધીરે વૈશ્વિક રૂપે પ્રગટશે અંગદાન શપથ નવા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરશે શપથ એ ખેતરમાં દાણા નાખવાની પ્રક્રિયા જેવું છે પાકમાં પાક બાદમાં પાક મળે છે સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશનમાં વેઇટિંગ ઝીરો થાય તે માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે સાતો સાથ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકો અંગદાન થકી ચાર વ્યક્તિને નવ જીવન આપી શકે છે એ વાત વધુમાં વધુ લોકોને સમજવાનો પ્રયાસ તેમના દ્વારા કરાવવામાં આવી રહ્યો છે